गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तिमोरडेन हाईस्कूल वनकाने रसायन विज्ञान लेक्चर में तमारू स्वागत करे छे। ऑक्सीडेशन रिडक्शन एटले के रेडॉक्स प्रक्रिया विषय की माहिती भणी गया। रेडॉक्स प्रक्रिया ओळखवा माटे इलेक्ट्रॉन विनिमय, पण इलेक्ट्रॉन विनिमय थी सरलता थी रेडॉक्स प्रक्रिया ओळखी शकाती नथी, तो एना माटे ऑक्सीडेशन आंकनो उपयोग अपने करू। ऑक्सीडेशन आंक केवी रीतना गणतरी करवी एना माटे नियमो आवी गया छे, शीखी गया तमे। ऑक्सीडेशन आंकनो उपयोग करीने ऑक्सीडेशन रिडक्शन, ऑक्सीडेशन करता अने रिडक्शन करता एवी माहिती आपणे भणी गया। ऑक्सीडेशन आंकनी मददथी केवी रीतना नक्की थाय। नेक्स्ट, हवे रेडॉक्स प्रक्रियाना प्रकार, रेडॉक्स प्रक्रियाना प्रकार विशेनी माहिती हवे भणीए। रेडॉक्स प्रक्रियाना प्रकार, मुख्यत्वे छे रेडॉक्स प्रक्रिया संयोगीकरण, विघटन, विस्थापन, विषमीकरण, ए चार प्रकारनी प्रक्रिया विषे अत्यारे माहिती आपणे जोवानी छे। चार प्रकारनी रेडॉक्स प्रक्रिया विषे माहिती अत्यारे जोवानी थशे। मुख्यत्वे चार प्रकार जोवा मळे छे रेडॉक्स प्रक्रियाना, तेमांथी पहली प्रक्रिया संयोगीकरणनी प्रक्रिया। संयोगीकरणनी प्रक्रिया प्रमाण लखी शकाय ए प्लस बी, एमांथी एक निपज मळती होय सी, बे प्रक्रियक भेगा मळीने त्रीजो एक पदार्थ बनावे छे एक ज, एटले बेमांथी एक निपज मळे छे बे प्रक्रियकमांथी, एटले एने कहेવામાં આવે કે એ અને બી બંને તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ। એ અથવા બીમાંથી કોઈ પણ એક અથવા એ અને બી બંને, એટલે બે તત્વ અથવા તો કોઈ પણ બેમાંથી એક તત્વ હોય, બે સંયોજન હોય તો સંયોગીકરણ ન કહેવાય, બરાબર છે। આ બેમાંથી કોઈ પણ એક અથવા બંને તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ। બધી જ દહન પ્રક્રિયામાં તત્વરૂપ ડાયોક્સિજનનો ઉપયોગ થાય છે, તે જ પ્રમાણે ડાયોક્સિજન સિવાયની અન્ય તત્વો ધરાવતી અન્ય પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા છે। આ પ્રકારની કેટલીક પ્રક્રિયા બતાવે છે। દહન પ્રક્રિયા બધી છે ને આ પ્રમાણે સંયોગીકરણની પ્રક્રિયા છે, બરાબર છે। દહન પ્રક્રિયા થશે તો એ સંયોગીકરણની પ્રક્રિયા થશે। કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, કાર્બન ઓક્સિડેશન આંક ઝીરો, ઓક્સિજન ઓક્સિડેશન આંક ઝીરો, કેમ કે બંને તત્વ સ્વરૂપ છે, એમાંથી બનશે સી ઉ ટુ અને ઉર્જા મુક્ત થશે। આ તત્વ છે, આ તત્વ છે, એટલે બેમાંથી જે નિપજ મળેલી છે સી ઉ ટુ, તો એ સંયોગીકરણની પ્રક્રિયા થઈ એમ જી પ્લસ ઇન ટુ, એમ જી પ્લસ ઇન ટુ નાઇટ્રોજન તત્વ છે, મેગ્નેશિયમ પણ તત્વ છે, એમાંથી એમ જી થ્રી ઇન ટુ બનશે, તો એ પણ સંયોગીકરણની પ્રક્રિયા થઈ। આ પણ કેવી પ્રક્રિયા થશે? સંયોગીકરણની પ્રક્રિયા થઈ। સી એચ ફોર પ્લસ ઓ ટુ, એમાંથી બને સી ઓ ટુ અને એચ ટુ ઓ, સી ઓ ટુ અને એચ ટુ ઓ, એમાંથી ઓક્સિજન તત્વ સ્વરૂપ છે, એટલે આ પ્રક્રિયા થઈ સંયોગીકરણની પ્રક્રિયા થઈ છે, બરાબર છે। તો આને કહેવાય સંયોગીકરણ। બીજો પ્રક્રિયા માંથી એક પ્રક્રિયા તત્વ હોય તો રેડોક્સ પ્રક્રિયા થતી, સાથે સાથે શું થતું હોય? રેડોક્સ પ્રક્રિયા, તો એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવશે। વિઘટન પ્રક્રિયા સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા છે। ચોકસાઈપૂર્વક કહીએ તો વિઘટન પ્રક્રિયામાં સંયોજન તૂટી બે કે તેથી વધુ ઘટકોમાં વિભાજિત થાય, સંયોજન તૂટીને બે કે તેથી વધુ ઘટકોમાં વિભાજિત થાય છે, તે પૈકીનો ઓછામાં ઓછો એક ઘટક તત્વ અવસ્થામાં હોવો જોઈએ। સંયોજન છે એમાંથી તૂટીને એક તત્વ બનતું હોય, એટલે એક ઘટકમાંથી બે ઘટકો બને પરંતુ એમાંથી એક તત્વ બનતું હશે, તો એ વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવશે। દાખલા તરીકે એચ ટુ ઓ, એમાંથી બને એચ ટુ ઓ ટુ, બંને તત્વ છે નિપજ મળી, એટલે સંયોજનમાંથી બે ઘટક બને છે, તો આને સંયોગીકરણથી વિરુદ્ધ વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવશે।
બરાબર છે, આ પ્રક્રિયા સાથે સાથે રેડોક્સ પ્રક્રિયા છે, એટલા માટે રેડોક્સ પ્રક્રિયા ન હોય તો ન કહેવાય. રેડોક્સ પ્રક્રિયા છે કેવી રીતના કરવા પડશે, હાઇડ્રોજન ઓક્સિડેશન આંક 0, ઓક્સિજન ઓક્સિડેશન આંક 0, અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, અહીંયા હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1. -2માંથી 0 થઈ ગયું ઓક્સિડેશન, +1માંથી 0 થઈ ગયું રિડક્શન. એટલે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તત્વના, એટલા માટે રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયામાં એક સંયોજનમાંથી બે ઘટકો છૂટા પડે છે, એમાંથી એક તત્વ છે, એટલે એને કહેવામાં આવશે વિઘટનની રેડોક્સ પ્રક્રિયા. વિઘટન પ્રકારની રેડોક્સ પ્રક્રિયા, સોડિયમ હાઇડ્રાઇડ એનું વિઘટન થઈને સોડિયમ અને હાઇડ્રોજન બને છે. સોડિયમ હાઇડ્રાઇડમાં ધાતુ તત્વ છે એનો હંમેશા ઓક્સિડેશન ધન હોય છે, એટલે +1. સામે હાઇડ્રોજનનો આગળ કરાયું આપણે, ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન -1 હોય છે એવું આપણે વાકું કરાયું. બરાબર છે, દરેકને યાદ હશે. સોડિયમ ઓક્સિડેશન આંક +1, એમાંથી 0 બને છે, એટલે એનું થયું રિડક્શન. ઓક્સિડેશન આંકમાં ઘટાડો, -1માંથી ઓક્સિડેશન આંક 0 બને હાઇડ્રોજનનો, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે એ થયું ઓક્સિડેશન. એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં તત્વોમાં કોઈ પણ એકમાં ફેરફાર થશે તો એ રેડોક્સ પ્રક્રિયા થશે. હવે રેડોક્સ પ્રક્રિયા કયા પ્રકારની, તો સંયોજનમાંથી બે ઘટકો છૂટા પડે છે, એક તત્વ છે અને બે તત્વ છે, પણ એક ઓછામાં ઓછું તત્વ હોય તેને કહેવામાં આવે વિઘટન. KClO3 પોટેશિયમ એનો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજન ઓક્સિડેશન -2, એ પ્રમાણે ગણતરી કરીએ, એટલે સીએલ ઓક્સિડેશન આંક +5, +1 -2 ગુણ્યા 3, -6, દહીનો સરવાળો બાદ રાખી દે, -5 વધે સામેની બાજુ વધે +5. બરાબર છે, પ્રમાણ મોટે હવે ગણતરી કરતા આવડતા હોવા જોઈએ ઓક્સિડેશન આંક, ના આવડે તો હજી પ્રેક્ટિસ કરવા માટે અંદર ગણવાના પુસ્તકમાં. એમાંથી બનશે KCl અને O2, તો એમાંથી એક છે એ તત્વ સ્વરૂપ છે, એટલે આ પ્રક્રિયા થાય એને પણ કહેવામાં આવશે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. ખૂબ જ કાળજીપૂર્વક નોંધવું જોઈએ કે મિથેનની સંયોગીકરણ પ્રક્રિયામાં હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં, હાઇડ્રોજન હતું મિથેન O2 સાથે પ્રક્રિયા કરે, જો પુસ્તકમાં મિથેન O2 સાથે પ્રક્રિયા કરે એટલે એની સંયોગીકરણ પ્રક્રિયામાં CO2 ને H2O બનશે. તો આ પ્રક્રિયામાં મિથેનની સંયોગીકરણ પ્રક્રિયામાં હાઇડ્રોજન એમાં પોટેશિયમ ક્લોરાઇડ, એમાં પોટેશિયમ પ્રક્રિયા, મિથેનની સંયોગીકરણ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઓક્સિડેશન આંકમાં અને પોટેશિયમ ક્લોરાઇડ એટલે KClO3 પોટેશિયમ ક્લોરાઇડના પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. અત્યારે નોંધવું પણ જરૂરી છે કે બધી જ વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. વિઘટન પ્રક્રિયા બધી હશે તો બધી રેડોક્સ પ્રક્રિયા હોય નહીં. બરાબર છે, જો અહીંયા હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં કાંઈ ફેરફાર નથી થયો, અને કાર્બન ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, હાઇડ્રોજનનો +1 હતો અહીંયા પણ +1 છે. KClO3નું વિઘટન થશે, પોટેશિયમનો +1 ઓક્સિડેશન આંક, અહીંયા પણ પોટેશિયમનો +1 ઓક્સિડેશન આંક છે, એટલે પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં આ પ્રક્રિયામાં કાંઈ ફેરફાર થતો નથી. તેમ છતાં બીજા તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, એટલે એ રેડોક્સ પ્રક્રિયા છે. બધી વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. દાખલા તરીકે KClO3ના બદલે CaCO3ને ગરમ કરવામાં આવે, એટલે એક બનશે CO અને CO2, આ રેડોક્સ પ્રક્રિયા નથી. CNO ઓક્સિડેશન આંક +2, નિપજમાં પણ +2, કાર્બન ઓક્સિડેશન આંક +4, તો અહીંયા પણ નિપજમાં 4, ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, તો અહીંયા નિપજમાં પણ ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, એટલે કે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો નથી. ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી માટે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. રેડોક્સ પ્રક્રિયા નથી.
रेडॉक्स प्रक्रिया तीजो प्रकार विस्थापन प्रक्रिया। विस्थापन प्रक्रिया में संयोजन आयन अथवा परमाणु बीजा तत्व आयन अथवा तो परमाणु द्वारा विस्थापित थाय थसे विस्थापित थसे। घरे खुर्शी पर बैठा हो मेहमान आए तमने उभा करने मेहमान बेही जाए तो ये विस्थापन कहवाय। खुर्शी में व्यक्ति विस्थापन एक जगह बीजू गोठवाय एक प्लस वाय झेड एम वाय स्थान है एक्स लई ले बनी जाए एक्स झेड वाय छूटू पड़ी जाए तो आवी घटना है एने कहेवामां आवे विस्थापन प्रक्रिया। केवी प्रक्रिया? विस्थापन। एक्स है वाय ने दूर करीने एना स्थाने गोठवाई गयेलो छे एटले एक्स द्वारा वायनु विस्थापन थयुं छे एवुं कहेवामां आवशे। आवी विस्थापन प्रक्रिया छे जो रेडॉक्स प्रक्रिया होय तो ए रेडॉक्सना प्रकारनी अंदर आवशे। विस्थापन प्रक्रिया बे प्रकारे जोवा मळशे, धातु विस्थापन बीजुं छे अधातु विस्थापन। धातुनु विस्थापन अधातुनु बे विस्थापन छे। संयोजन में एक धातु बीजी धातु ने बिन संयोजित स्वरूप में विस्थापित करें। संयोजन में एक धातु रहेली हुए बीजा ने दूर करें एना स्थाने पोते गोठवा जाए विस्थापित करें। अपने आ प्रकार की प्रक्रियाओं की चर्चा 8.2.1 में कर चुके छे। धातु विस्थापन प्रक्रिया वधु उपयोग धातु कर्म में खनिजों संयोजन में शुद्ध धातु ने मेलवा माटे थाय छे। खनिजों में शुद्ध धातु ने मेलवा माटे छे। साथ प्रक्रिया करे एटले झेरेन छे कॉपर सल्फेट में कॉपर ने छूटू करे छे। कॉपर सल्फेट एमांथी कॉपर दूर थईने एना स्थाने झिंक गोठवाशे तो झिंक द्वारा कॉपरनું विस्थापन कर्युं छे एवुं कहेवामां आवशे। झिंक द्वारा कॉपरનું શું થયું છે? વિસ્થાપન થયું છે એવું કહેવાશે, બરાબર છે? અહીંયા કોપર ઓક્સિડેશન પ્લસ ટુ છે એમાંથી ઝીરો થઈ ગયો ઝેડને સુપરમાં ઝેડિંકનો ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે પહેલાં તો ઝીરો એટલે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો સલ્ફર ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં કંઈ ફેરફાર થયો નથી। પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે વિસ્થાપનમાં ધાતુનું વિસ્થાપન થયું છે। વી ટુ ઓ ફાઈવ કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરશે એટલે વેનેડિયમના સ્થાને કેલ્શિયમ ગોઠવાશે વેનેડિયમ મુક્ત થશે। વી ટુ ઓ ફાઈવમાંથી વેનેડિયમ અને CaO બનશે કેલ્શિયમ ઓક્સાઇડ તો આ પ્રક્રિયા પણ વેનેડિયમનું વિસ્થાપન કેલ્શિયમ દ્વારા થાય છે એટલે ધાતુ વિસ્થાપન। ટિટેનિયમ ક્લોરાઇડ TiCl4 અથવા ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ મેગ્નેશિયમ Mg દ્વારા ટિટેનિયમનું વિસ્થાપન થશે એટલે Ti મુક્ત થશે MgCl2 બની જશે। એમાં પણ ઓક્સિડેશન આંકનો ફેરફાર છે એટલે રેડોક્સ પ્રક્રિયા છે। Cr2O3 એમાં એલ્યુમિનિયમ દ્વારા ક્રોમિયમનું વિસ્થાપન થશે Al2O3 અને Cr છે એ મુક્ત થશે। આ બધા કિસ્સા છે, દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એ આને ક્રોમિયમની સાપેક્ષમાં રિડક્શન કરતા છે। મેગ્નેશિયમ છે ટિટેનિયમની સાપેક્ષમાં વધુ સારો રિડક્શન કરતા છે। કેલ્શિયમ છે વેનેડિયમની સાપેક્ષમાં વધુ સારો રિડક્શન કરતા છે। ઝિંક છે એ કોપરની સાપેક્ષમાં વધુ સારો રિડક્શન કરતા છે, એનું સરળતાથી ઓક્સિડેશન થાય છે એટલે રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામેલી ધાતુ કરતાં ઉત્તમ રિડક્શન કરતા છે, જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામેલી ધાતુ કરતાં વધુ છે એટલે આ પ્રક્રિયા થશે, નહીં તો પ્રક્રિયા થાય નહીં। હવે અધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપનમાં અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા અને જ્વલિત થતી ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયાનો સમાવેશ થાય છે।
અધાતુ વિસ્થાપન માં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા અને ક્યારેક જ થાય એવી ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયાનો સમાવેશ થાય તો અઘરી છે ઓક્સિજનનું વિસ્થાપન કરવું. બધી આલ્કલી ધાતુઓ અને કેટલીક આલ્કલી ધાતુઓ આલ્કલી ધાતુઓ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ આલ્કલી ધાતુઓ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ એમાંથી કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમમાંથી કેલ્શિયમ છે સ્ટ્રોન્શિયમ છે અને બેરિયમ એ સારી રિડક્શન કરતા ધાતુઓ છે. બધી આલ્કલી ધાતુઓ અને અમુક આલ્કલાઇન ધાતુઓ સારી રિડક્શન કરતા ધાતુઓ છે. ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. પાણી સાથે પ્રક્રિયા કરે તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને હોય છે ને H2 બનાવશે. વિડીયો આપણે જોઈ ગયા આલ્કલી ધાતુની સક્રિયતાવાળો પાણીમાં નાખીએ એટલે અમુકમાં ધીમેથી ને અમુકમાં ઝડપી પ્રક્રિયા થાય વિસ્ફોટ થાય એટલે પાણી સાથેની પ્રક્રિયાને કારણે સોડિયમ ધાતુ H2O સાથે ફિદુડી ફરીને પ્રક્રિયા કરે છે ગરમ થઈને સળગે છે તો એને OH બનાવશે ને H2 હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. કોણ? બધી આલ્કલી ધાતુઓ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આલ્કલાઇન અર્થ ધાતુઓ. કેલ્શિયમ H2O સાથે પ્રક્રિયા કરશે ઠંડા પાણી સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે પાણીમાંથી. કોણ? આલ્કલી ધાતુઓ અને અમુક આલ્કલાઇન અર્થ ધાતુઓ. કઈ અમુક આલ્કલાઇન અર્થ ધાતુઓ છે તો એનાને અંડરલાઇન કરજો, યાદ રાખવાની છે. બરાબર છે. ઓછી સક્રિય ધાતુ જેવી કે મેગ્નેશિયમ અને લોખંડ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આગળની જે આલ્કલી અને અમુક આલ્કલાઇન કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ તો એ સિવાયની બીજી ધાતુ લેવામાં આવે તો એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી. એમાંથી અમુક છે એ થોડીક ઓછી સક્રિય. મેગ્નેશિયમ Mg લોખંડ Fe તો પાણી ઠંડા પાણી નહીં પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. હાઇડ્રોક્સાઇડ બનશે. આગળ હાઇડ્રોક્સાઇડ કે ઓક્સાઇડ બનતા હતા. સોડિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કેલ્શિયમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો અહીંયા છે એ મેગ્નેશિયમ H2O પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. Fe પાણી ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકશે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી તેવી. જે ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતી નથી તેઓ એસિડમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. અમુક ઠંડા પાણી સાથે નથી પ્રક્રિયા કરી એવી કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા નથી કરી શકતી એવી ધાતુઓ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કેડમિયમ અને ટીન આ પ્રકારની ધાતુ છે. Cd કેડમિયમ SN ટીન એન આ પ્રકારની પ્રક્રિયા છે એ જોવા મળશે. આ પ્રકારની જોવા મળશે. ઝીંક HCl સાથે પ્રક્રિયા કરે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે એની બધી તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. ઠંડા પાણી સાથે નથી પ્રક્રિયા કરી શકતી એવી પણ અમુક છે એ કે વરાળ સાથે પ્રક્રિયા નથી કરતી એવી પણ અમુક છે એ એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. કઈ આવી ધાતુ છે તો કેડમિયમ અને ટીન એના નીચે અંડરલાઇન કરજો નીટવાળા ખાસ. હવે એના ઉદાહરણ ઝીંક HCl સાથે પ્રક્રિયા કરશે ZnCl2 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો મતલબ આમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. અધાતુનું વિસ્થાપન હાઇડ્રોજન અધાતુ છે. મેગ્નેશિયમ તો H2 હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે અધાતુનું વિસ્થાપન MgCl2 બનાવીને. FeHCl સાથે પ્રક્રિયા કરે FeCl2 અને H2 હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. હાઇડ્રોજન વાયુ મુક્ત થશે આવી પ્રક્રિયા લાગે. આગળ જે જોઈએ તે 8.37 થી 8.39 નો ઉપયોગ પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવા માટે થાય છે.
માં હાઇડ્રોજન વાયુ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ જે તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થવાનો દર કેટલો, હાઇડ્રોજન વાયુ મુક્ત થવાનો દર કેટલો, તો તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા કેટલી છે તે દર્શાવે છે. એફી જેવી ઓછી સક્રિય ધાતુ ધીમા વેગે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. એમજી જેવી વધુ સક્રિય ધાતુ ઝડપી છે. હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. અતિ ઓછી સક્રિય ધાતુ જેવી કે સિલ્વર અને સોનું જે મૂળ અવસ્થામાં પ્રાપ્ત છે તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. જમીનમાંથી પણ એમના મૂળ એના સંયોજન સ્વરૂપે નહીં, એ જી કે એયુ છે એ મોટેભાગે મૂળ સ્વરૂપે મળી આવશે, તો એ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. બરાબર છે. ઉપરના મુદ્દા 8.2.1માં આપણે જોયું કે ઝીંક કોપર અને સિલ્વર પણ આપણે અત્યારે સિલેબસમાંથી નીકળી ગયું 8.2.1 સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. અમુક ધાતુનો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ હોય, અમુકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી હોય. તો આપણે અહીંયા જોઈ કે ઝીંક કોપર અને સિલ્વર ધાતુઓની ઝીંક સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કે નહીં એના માટેની પ્રક્રિયા છે વૃત્તિ. તો ઝીંક કોપર અને સિલ્વર ત્રણેયમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધુ છે, તો એની સરખામણી કરી સાપેક્ષ રીતે તો એ ઓછી સરળતાથી સિલ્વર એની ઓછી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એનો મતલબ એવો થયો કે આવી ધાતુઓ છે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઝીંકથી સિલ્વર તરફ જાય તેમ ઘટશે. ઝીંકની વધુ છે, કોપરની એના કરતાં વધુ ઓછી છે, અને સિલ્વરની એના કરતાં પણ ઓછી છે. ધાતુઓની જેમ હેલોજન તત્વની સક્રિયતા શ્રેણી અસ્તિત્વ ધરાવે છે. હેલોજન તત્વોની પણ સક્રિયતા શ્રેણી અસ્તિત્વ ધરાવે છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 17માં ફ્લોરિનથી આયોડિન તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકેની સક્રિયતા ઘટતી જાય છે. ધાતુઓ છે એ રિડક્શન કરતા છે, જ્યારે હેલોજન છે ઓક્સિડેશન કરતા છે, તો એ ઓક્સિડેશન કરતા તરીકેની સક્રિયતા સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે કે ફ્લોરિનથી આયોડિન તરફ જાય તેમ ઘટતી જાય છે. આનો અર્થ એમ થયો કે ફ્લોરિન એટલો પ્રતિક્રિયાત્મક છે કે દ્રાવણમાંથી ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ આયનને વિસ્થાપિત કરી શકે છે. ફ્લોરાઇડ છે એ વધુ સક્રિય છે એટલે બાકીના ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડને વિસ્થાપિત કરી શકે. વાસ્તવમાં ફ્લોરિનની સક્રિયતા એટલી વધારે છે કે પાણી સાથે પ્રક્રિયા કરીને એમાંથી ઓક્સિજન વિસ્થાપન પણ કરી શકે છે. H2O ફ્લોરિન સાથે પ્રક્રિયા આપે છે અને એમાંથી HF અને O2 ઓક્સિજનનું વિસ્થાપન કરશે. આ ફ્લોરિન છે, ફ્લોરિન છે એ O2નું વિસ્થાપન કરે છે. એવી જ રીતના છે એ ફ્લોરાઇડ છે ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે અને બ્રોમાઇડ છે આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. તો એની સક્રિયતા ઉપર નક્કી થાય કેમકે ફ્લોરિનની સક્રિયતા સૌથી વધુ, ફ્લોરાઇડ આયનની ક્લોરિનની સક્રિયતા વધુ, એના કરતાં બ્રોમિન આયોડાઇડ આયન હોય તેમાંથી બ્રોમિન અને આયોડિન વાયુ મુક્ત કરે. ફ્લોરિનની સૌથી વધુ સક્રિયતા એટલે 1, 2, 3 કોઈ પણ તત્વના આયન હશે એ દરેકનું વિસ્થાપન કરી શકે છે. ક્લોરિનની સક્રિયતા 2 કરતાં વધુ છે એટલે બ્રોમાઇડ અને આયોડાઇડ આયન હોય તો એ બ્રોમિનમાં રૂપાંતર કરશે અને આયોડાઇડમાં રૂપાંતર કરશે. બ્રોમિનની સક્રિયતા 1 કરતાં વધુ તો બ્રોમિન છે એ આયોડાઇડ આયન હશે તેનું વિસ્થાપન કરી શકશે. બરાબર છે. આ જ કારણે જલીય માધ્યમમાં ફ્લોરિન દ્વારા ક્લોરિન બ્રોમિન અને આયોડિન વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. બીજી તરફ છે એ ક્લોરિન જલીય માધ્યમમાં નીચે મુજબ બ્રોમાઇડ અને આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. Cl2 KBr એમાંથી KCl અને Br2 બનાવશે. Cl2 આયોડાઇડમાંથી KCl અને આયોડાઇડ છે બનાવશે.
સી આ બીઆર ટુ અને આયોડાઇડ રંગીન અને સીસીએફમાં દ્રાવ્ય છે. બ્રોમિન તપકીરિયા જેવો રંગ ધરાવશે, આયોડિન જાંબલી જેવો રંગ ધરાવશે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય છે, તેથી દ્રાવણના રંગ પરથી તેને સરળતાથી ઓળખી શકાય છે. ઉપર જણાવેલી પ્રક્રિયાઓને આયનીય સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય. બીઆર ટુ કે બીઆરમાંથી બીઆર માઇનસ સ્વરૂપે, સીએલ ટુ સીએલ કે સીએલમાં સીએલ માઇનસ સ્વરૂપે છે, એટલે આયન સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકાય. અથવા તો જેના ઓક્સિડેશન આંકમાં ખાલી ફેરફાર થાય એને દર્શાવવો હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય. એવી રીતના બીજી પ્રક્રિયા અહીંયા લખેલું હતું કે આ તો એમાંથી આઈ માઇનસ અને કે સી એટલે એમાંથી સી એલ માઇનસ ખાલી લખે. શાળામાં કરવામાં આવતી બી આર માઇનસ અને આયોડાઇડ માઇનસ આઈ માઇનસની કસોટી સ્તર કસોટી લેયર ટેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. અહીં તે જણાવવું અપ્રાસંગિક લાગે છે કે દ્રાવણમાંથી બ્રોમિન આયોડાઇડ બ્રોમિન છે આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે. બી આર ટુ આયોડિનનું વિસ્થાપન કરી શકે છે, આયોડાઇડ આયનમાંથી આઈ ટુ છે બનશે. હેલોજન વિસ્થાપન પ્રક્રિયાનો સીધો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે. ડાયરેક્ટ ઉદ્યોગની અંદર આ હેલોજનનું વિસ્થાપન છે એનો ઉપયોગ થાય છે. એલાઇડ સંયોજનોમાંથી હેલોજનને મેળવવા માટે આઈ એચ એક્સ માઇનસ તો એમાંથી એક્સ ટુ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એના માટે ઓક્સિડેશન પદ્ધતિ આવશ્યક છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય. એક્સ હેલોજન તત્વ માટે વપરાય છે, જે રાસાયણિક માર્ગ દ્વારા સીએલ માઇનસ બી આર માઇનસ અને આઈ માઇનસના ઓક્સિડેશન કરવા માટે પ્રબળ છે. ઓક્સિડેશન કરતા ફ્લોરિન જે વપરાય છે એફ માઇનસ આયનને એફ ટુમાં ફેરવવા માટે કોઈ પણ રાસાયણિક માર્ગ સંભવ નથી. ફ્લોરાઇડ આયનમાંથી ફ્લોરિન બનાવવો તો એ સરળતાથી બનતો નથી. એફ માઇનસને એફ ટુમાં સરળતાથી ફેરવવા માટે વિદ્યુત વિઘટન દ્વારા ઓક્સિડેશન એ એક જ માર્ગ છે, જે આપણે આવતા ફ્યુચરમાં શીખીશું. બરાબર છે. એફ ટુ મેળવવો હોય તો વિદ્યુત વિઘટન એક જ માર્ગ છે, બાકી રાસાયણિક ઓક્સિડેશન રિડક્શન દ્વારા મળશે નહીં, કેમ કે એની સક્રિયતા વધુ છે. એટલે એફ માઇનસમાંથી એફ ટુ બનતો નથી. એટલે ત્રણ પ્રકારની રિડક્સ પ્રક્રિયા, એક સંગીકરણ, બીજું છે હવે પછી ચોથો મહત્વનો પ્રકાર વિષમીકરણ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું.